के लेवल पे है। ઊંઝા માર્કેટ યાર્ડ ઉત્તમ પ્રકારના મરી મસાલા માટે વિશ્વભરમાં જાણીતું છે, જો કે ખેતીમાં જંતુનાશક દવાઓના વધતા ઉપયોગની અસર મરી મસાલાની ગુણવત્તા પર પડી છે, જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાંથી એક્સપોર્ટ થતા જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતના મરી મસાલાની માંગ ઘટી છે। ગયા વર્ષે ઊંઝા માર્કેટ યાર્ડમાંથી મરી મસાલાની 56 લાખ બોરીની નિકાસ થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે અંદાજે માત્ર 28 લાખ બોરીની જ નિકાસ થઈ છે। અને આ સ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયેલા એક્સપોર્ટર્સે એપીએમસી ચેરમેન દિનેશ પટેલને રજૂઆત કરી છે અને ખેડૂતો જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવાની અપીલ કરાઈ। ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને મુલાકાત, ધરણા પર બેઠેલા પોલીસ પરિવારજનોને ગૃહરાજ્યમંત્રી મળ્યા છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ આજે માનનીય ગૃહમંત્રી સાહેબને મળ્યા, એમણે અમને ખૂબ જ શાંતિથી સાંભળ્યા છે અને જેમ બને એમ વહેલું અમારા વસ્તુનું મતલબ ગ્રેડ પે છે, બીજી અમારા જે બીજા મુદ્દા છે એ તમામે તમામ મુદ્દાનું નિરાકરણ આપવા માટે એમણે અમને કીધું છે કે ભાઈ તમે જેટલું બનશે એટલું વહેલા અમે મદદ કરીશું અને તમે પણ એ રીતે તૈયાર રહેજો એમ। અને આ ઉગ્ર આંદોલન કરવા કે બીજું કોઈ કરવું એવું કશું જ કરવાનું નથી અને અમે બીજા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, જેથી કોઈ અમારો પેલું કરવું નહીં। જી કમિટી બનાવવા માટેની સાહેબે એવું કીધું છે કે તમે પહેલાં તમારા મુદ્દા નક્કી કરી લો, કમિટી કેવી રીતે બનશે અમે તમને કહીશું, જો તમે સંમત હશો તો જ અમે એવી કમિટી બનાવીશું। જી હા, અમારા ટોટલ 6 મુદ્દા ઉપર ચર્ચા થઈ। એક ગ્રેડ પેનો મુદ્દો હતો અને મતલબ બીજા જે રાજ્યોની અંદર જે ગ્રેડ પે આપવામાં આવો છે એનો એક મુદ્દો હતો, પછી એક SRPને સ્થાયી કરવાનો મુદ્દો હતો, પછી જે લોકરક્ષકો ભરતી થયેલા છે એ લોકરક્ષકોને 5 વર્ષ સળંગ ગણી અને એમનું ઉત્તર પગાર ધોરણ આપવાનો મુદ્દો હતો, રજા પગાર 7મા પગાર પંચ મુજબ આપવાનો એક મુદ્દો હતો અને બીજો રજા માટેનો મુદ્દો હતો અને એક યુનિયનનો મુખ્ય મુદ્દો હતો। એ બધા મુદ્દા હતા, એના સાથે એમણે એમ પણ જણાવ્યું કે તમે બીજા પણ મુદ્દા લેતા આવો કે જેથી તમારા તમામ વસ્તુઓનું નિરાકરણ આ સમયે જ થઈ જાય, તમારે બીજી લાંબી રાહ જોવાની રહે નહીં અને એના માટે આપણે કમિટી બનાવીએ। જી તમામે તમામ મુદ્દા એમણે કમિટીની રચના કર્યા પછી આ જે સંગઠિત થયેલા બહેનો છે એ બહેનોને સાથે રાખી અને કમિટીને સાથે રાખી અને જે યોગ્ય નિર્ણય લેવાનો હશે એ એમણે સ્પષ્ટપણે કીધું છે। જી ના, પાણીમાં નથી બેસી ગયા। જુઓ, કોઈ પણ અધિકારીશ્રીએ અમને કોઈ પણ પ્રકારે શિક્ષાત્મક પગલાં લેવા માટેની ધમકી આપેલી નથી, તમામ અધિકારીએ શ્રીઓએ અમને મદદ જ કરી છે અને એવું નથી કે અમે આજે ધરણા ઉપર બેઠાને સીધા ગૃહમંત્રી સાહેબને મળી લીધા, અમારા અધિકારીઓની મદદ સિવાય અમે આ કામ કરી શકીએ નહીં। ના, એ એમની એક રજૂઆત હતી બરોબર, એ રજૂઆત એમની જગ્યાએ ક્લિયર ના થઈ એટલે સીધા અહીં આવી ગયા। ના 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 ના, આ વસ્તુ આજની નથી બરોબર, અત્યારે હાલ જે સરકાર ની જે કમિટી છે મતલબ કે જે સરકારમાં બેઠ્યા છે એના પહેલા પણ આ વસ્તુ એકવાર ચાલુ થઈ હતી, એ વખત પછી બંધ થઈ ગઈ, નવી સરકારના આયા પછી જ્યારે એવું લાગ્યું કે ભાઈ હવે ખાસો સમય થઈ ગયો છે અને હવે આ જો રજૂઆત આપણે કરવી જોઈએ અને એ રજૂઆત કરવાની વિચારણા હેઠળ હતી, એ દરમિયાન જે બહારના લોકોને બહારના તત્વોને ખબર પડી કે ભાઈ આવું કરવાથી આ વસ્તુ વેગ પકડે એવી છે તો એ લોકોએ આ કામગીરી ચાલુ કરી દીધી, એમાં હાલના હયાત અહીંયા જે લોકો ઊભા છે કે અત્યારે જે ધરણા ઉપર બેઠેલી મહિલાઓ છે કે જે પરિવાર છે એને શરૂઆત આ બાબતે કરી જ નથી, પણ આ
કોઈ બી અમે જો બેન ચોખ્ખું કહી દીધું કે અમે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને કોઈ પણ પક્ષ આવીને અમારા ત્યાં બેસે તો અમે એને હાથ પકડીને ઉભા ના કરી શકીએ. જી જી હવે જો કમિટીમાં અત્યારે હાલ આ જેટલી પરિવારની મહિલાઓ છે એ બરોબર તથા અત્યારે જે મળવા આવ્યા હતા એ તમામે તમામ હાજર હશે. અને જે બીજી વસ્તુ છે કે હવે અમારું પગલું શું રહેશે તો પહેલામાં પહેલું પગલું એ રહેશે કે જે ખોટા પોસ્ટરો મતલબ કે જે ખોટા સ્ટેટસોને બધું 4600 ગ્રેડ પેને 4400 ગ્રેડ પેને જ્વલનશીલ આંદોલન અમારું આંદોલન અગ્રેસર ને એ બધા જે પોસ્ટરો છે દૂર કરવામાં આવશે બરોબર. અમને માન્ય ગૃહમંત્રી સાહેબે કીધું છે કે હું તમારા જોડે વારંવાર અમે આપણે મિટિંગ કરીશું કમિટી બનાવીશું અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી હું તમારી સાથે છું. તમે મારો એક પરિવાર છો અને આપણે સૌ પરિવાર સમાન છીએ. જો મેડમ આમાં એવું છે કે તમારા ફોનની અંદર 4600 ગ્રેડ પેનું સ્ટેટસ આવે મને ના ખબર હોય. અમે અમારા યોગ્ય સ્ટેટસો આના પહેલા પણ એકવાર અમે નાનું આંદોલન ચલાવેલું છે બરોબર, જે આંદોલનને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું હતું. જે તે સમયે શિક્ષકોને 4600 કે 4400 ગ્રેડ પે આપ્યો એ વખત અમે અમારી રજૂઆત કરી હતી પણ એ વખતની સરકારે એને ધ્યાને પણ ના લીધું કે અમને સમય પણ નહોતો આપ્યો. જે કારણ હોય આ વખતની સરકારે અમને સમય પણ આપ્યો છે, અમને બાહેંધરી પણ આપી છે અને સાંત્વના પણ એવી આપી છે કે અમે તમારા સાથે છીએ અને જેટલો બનશે એટલો યોગ્ય ઉકેલ અમે તમારા માટે લાવીશું. જી તો જે પોલીસ પરિવાર છે ગ્રેડ પેને લઈને ધરણા પર બેઠો હતો તેની સાથે ગૃહ રાજ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને આ મુદ્દે એક સમિતિ બનાવી જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે.